दशहरा के मद्देनजर दाहोद के शहर जिला में स्वास्थ्य विभाग की टीम के द्वारा फाफड़ा और जलेबी की दुकानों पर छापेमारी की गई। दाहोद जिला में स्वास्थ्य विभाग की छापेमारी से होटल मालिकों में दहशत फैली हुई है। दशहरा के त्यौहार को ध्यान में रखते हुए स्वास्थ्य विभाग के द्वारा छापेमारी की जा रही है। जिला के लिमखेड़ा, देवगढ़, बारिया, पिपलोद और दाहोद शहर में भी फाफड़ा जलेबी के स्टॉल और व्यापारियों के यहाँ छापेमारी की जा रही है और फाफड़ा जलेबी के सैंपल लेकर उन्हें लैब में भी भिजवाया गया है जांच के लिए। साथ ही बनाने के लिए इस्तेमाल किए जाने वाले तेल और भी कई चीज़ों की भी जांच स्वास्थ्य विभाग की टीम कर रही है। स्वास्थ्य विभाग की टीम की छापेमारी के दौरान कोई भी अखाद्य चीज़ नहीं मिलने पर स्वास्थ्य विभाग की टीम ने भी राहत की सांस ली थी। દાહોદ જિલ્લામાં પણ જુદી જુદી દુકાનોમાં ફાફડા અને જલેબી બનાવતા તપાસ કરવામાં આવે છે. તેલના ડીટીસી ટેસ્ટિંગ દ્વારા એનું ડીટીસી પણ માપવામાં આવે છે. અત્યાર સુધી જે દુકાનો ટેસ્ટિંગ કર્યું છે એમાં ડીટીસી પ્રાઇસ પડેલી છે અને હજુ પણ આ કામગીરી ચાલુ રહેશે. સર, કેટલી ટીમો આ કામમાં લાગી છે? દાહોદ જિલ્લામાં અનેક ગામોમાં આ રીતે વેચાણ થઈ રહ્યું છે તો કેટલી ટીમ ચાલે? એક જ ટીમ છે અને અત્યારે એફએસઓ જે છે એ નવા એફએસઓ છે જે દિલ્હીમાં છે અને એમને સાથે રાખીને જાતે જ આ કામ કરી. દાહોદ શહેર ઉપરાંત અન્ય જે ગામો છે એમાં દાહોદ શહેરમાં અત્યારે દાહોદ શહેરમાં ગુજરાત બધી અન્ય જે ડુંગર બાડિયા છે, ગુજરાત છે, આ વિસ્તારોમાં તપાસ કરવામાં આવશે. આવતીકાલે દશેરા કરવામાં આવી રહી છે તો કઈ રીતે સમગ્ર જિલ્લાના ગામોમાં તપાસણી કરશે? માત્ર એક જ ટીમ છે તો કઈ રીતે આખા જિલ્લાના ગામોમાં? અત્યારે જે ટીમ એક જ છે એટલે જેટલા મોટા જે મોટા મોટા વેપારીઓ જે છે એ કામ બનાવે છે એ જગ્યાએ તપાસ કરીને કાઢે. કેટલી હોટલોની તપાસણી અત્યાર સુધીમાં શહેરમાં? આઠેક જેવી હોટલોમાં, રેસ્ટોરન્ટમાં, દુકાનોમાં તપાસ કરવા હજુ કેટલી બાકી છે? જો કોઈ શંકાસ્પદ વસ્તુ જણાઈ આવે ફૂડમાં તો તાત્કાલિક દંડ કરવામાં આવે છે તો કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે? કોઈ પણ વસ્તુ જણાઈ આવશે એટલે ફૂડ સેફ્ટી ઓફિસર એના નમૂના લેશે અને રિપોર્ટ આવી એની કાર્યવાહી કરવામાં. ફૂડ વિભાગ તરફથી અત્યાર સુધી કેટલા વેપારીઓને આ રીતના દંડ કરવામાં આવ્યા છે સર? છેલ્લા એક વર્ષ પછી આમાં હમણાં જે એમ કહેવાય આપણે જામીનામાં બે વેપારીઓને આ રીતે મિસબ્રાન્ડેડ અને સબબ્રાન્ડેડ આ મહિના ઉપર એક વેપારીને આ રીતે દંડ કરવામાં આવ્યો. સર, જે લારીઓ છે દાહોદ શહેરની જો વાત કરીએ તો લારીઓમાં સૌથી વધુ વેચાણ કરવામાં આવે છે. ખુલ્લામાં ફૂડનો જે કચોરી છે, સમોસા છે, કાપડા જલેબી છે એ પણ વેચાણ કરવામાં આવે છે. એમના તરફ ફૂડ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે? લારીઓમાં પણ અવારનવાર આજે કોઈ નાશ કરવામાં આવે વિવિધ ફરસાણ મીઠાઈ અને લારી ગલ્લા પર ફાફડા અને જલેબી બનાવીને વેચતા વેપારીઓ કે જે દશેરા નિમિત્તે સ્પેશિયલ બનાવતા હોય છે તેઓની એક સ્પેશિયલ તપાસ આજે ચાલુ કરી છે અને બધાના લગભગ તમામ વેપારીઓને આવરી લઈ અને તપાસ કરીશું અને જો એવું કંઈ જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. કેટલા સેમ્પલ અત્યાર સુધી લીધા? અત્યાર સુધી અમે 4 સેમ્પલ લીધા છે વિવિધ જગ્યાએથી અને એમાં 2 જગ્યાએથી ફાફડા અને 2 જગ્યાએથી જલેબીના સેમ્પલ આપણે લીધા છે. શહેરમાં કેટલીક જગ્યાએ તપાસ કરવાની આવે છે? શહેરમાં લગભગ અત્યાર સુધી અમે 15 જગ્યાએ તપાસ કરી ચૂક્યા છે અને હજી અમારી તપાસ આવતીકાલ સુધી ચાલુ રહે છે. સાહેબ, મુખ્ય મુદ્દો એ છે કે દાહોદ શહેરમાં તહેવાર નિમિત્તે જ ફૂડ વિભાગ દ્વારા તપાસણી કરવામાં આવે છે? એ વાત ખોટી છે. સળગ અમારા વિભાગ દ્વારા સતત તેલના અને વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવે જ છે અને જેની અવારનવાર મીડિયાને અમે જાણ પણ કરીએ છીએ અને ટેસ્ટ નોટ પણ આપીએ છીએ. એક વર્ષ દરમિયાન આપણા નગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા કેટલાનો દંડ કરવામાં આવે વિવિધ વેપારી? ફૂડ વિભાગ આમાં ડાયરેક્ટ અમે દંડ નથી કરી શકતા, એના માટે અમારે એડિશનલ કલેક્ટર સાહેબ રૂબરૂ કરવાનું હોય છે અને એડિશનલ કલેક્ટર સાહેબ પાસે કેસ લઈ જતા હોય છે અને તેઓ દંડ કરતા હોય છે. અને હમણાં છેલ્લે રિસેન્ટ 50,000 બે દિવસ પહેલાં જે ભૂકંપ થયો જે સાહેબે 50,000 રૂપિયા દંડ કર્યો. અત્યાર સુધી જે ટ્રેકિંગ આજે કરવામાં આવ્યું છે એમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી? ના, અત્યાર સુધી શંકાસ્પદ કે અખાદ્ય કશું મળી આવ્યું નથી, પરંતુ અમે લોકોએ નમૂના લીધા છે 4 સ્તરવાળા.